નમસ્કાર શિક્ષક મિત્રો, હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા છેલ્લા 15 વર્ષથી કમ્પ્યુટર સાયન્સમાં એકેડેમિક ફિલ્ડમાં કાર્યરત છું. હાલમાં જ સિચ્યુએશન પ્રમાણે એજ્યુકેશન એક અલગ સિસ્ટમથી આપણે ચાલીએ છીએ, જેમાં ઓનલાઈન એજ્યુકેશનનો એક નવો કન્સેપ્ટ આવેલ છે. તો સરકારશ્રીના આદેશ પ્રમાણે બાળકોનું શિક્ષણ ના બગડે તેના માટે આપણે ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં માઇક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશન દ્વારા જે બાળકોને ઓનલાઈન ઓનલાઈન એજ્યુકેશન કઈ રીતે આપવું. તો આ વિડીયોની અંદર એક શિક્ષક તરીકે માઇક્રોસોફ્ટ એપ્લિકેશનમાં આપણે કઈ રીતે લેક્ચર લેવું અને બાળકોને આપણી જે લેક્ચરની મીટિંગ છે એ ક્રિએટ કરી અને કઈ રીતે આપણે સેન્ડ કરવી અને કઈ રીતે કનેક્શન કરવું તેનો આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોશું. તો સૌ પ્રથમ માઇક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવી જોઈએ. તેના માટે પ્લે સ્ટોર ઓપન કરી અને માઇક્રોસોફ્ટ ટીમ્સ નામની એપ્લિકેશન સિલેક્ટ કરી અને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે મારામાં અપડેટ બટન આવે છે. તમારે સૌ પ્રથમ આ માઇક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. જેવી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય અને તમે માઇક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશન ઓપન કરશો ત્યારે તમને સાઇન ઇન માટે પૂછવામાં આવશે. અને દરેક શિક્ષક મિત્રોને સરકારશ્રી તરફથી પોતાનો એક યુનિક યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવ્યા છે, કે જેના દ્વારા તમે તમારા લેક્ચરની મીટિંગ ક્રિએટ કરી શકો. મેં અહીંયા એક ડેમોન્સ્ટ્રેશન માટે એક યુઝર આઈડી મારું પોતાનું ક્રિએટ કરેલું છે અને તેમાં હું સક્સેસફુલી લોગિન થઈ ગયો છું. અને જ્યારે તમે લોગિન થઈ જશો ત્યારે તમારા સ્ક્રીન ઉપર આ રીતનું એક નોટિફિકેશન ટાઈપનું સ્ક્રીન આવશે. અત્યારે મેં મારું જે લોગિન છે અશ્વિન ડોબરિયા, તેમાં હું આ માઇક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશનમાં લોગિન થયો છું. જેમ તમે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન કરશો તો ત્યારે તમારું નામ આ પેનલની અંદર ડિસ્પ્લે થશે. તો જ્યારે સક્સેસફુલ લોગિન થઈ જશો ત્યારે આ સૌ પ્રથમ સ્ક્રીન તમને દેખાશે અને નીચે 5 ઓપ્શન મેજર આપેલા છે, એક્ટિવિટી, ચેટ, ટીમ્સ, મીટિંગ્સ અને મોર. તો એઝ અ ટીચર આપણું મેઇન ટાસ્ક જે હોય છે એ કે સૌ પ્રથમ તો આપણે એક ગ્રુપ ક્રિએટ કરવાના હોય છે, જેને ટીમ કહીએ છીએ. તો ઘણી વખત એઝ એ એક ટીચર તરીકે હું સ્ટાન્ડર્ડ 8માં પણ એક સબ્જેક્ટ લેતો હોઉં, સ્ટાન્ડર્ડ 9માં પણ લેતો હોઉં, સ્ટાન્ડર્ડ 7માં પણ લેતો હોઉં. તો તેમાં નંબર ઓફ સ્ટુડન્ટ છે અલગ અલગ હોય છે. તો જેવું તમે સક્સેસફુલી લોગિન થઈ જાઓ ત્યારે પહેલું ટાસ્ક તમારું કે તમારા ક્લાસની એક ટીમ બનાવવાનું છે. તો ટીમ કઈ રીતે બનશે? તો એના માટે નીચે જે ત્રીજો ઓપ્શન છે એમાં ટીમમાં જવાનું. અહીંયા ઓલરેડી મેં બે ટીમ બનાવેલી છે, સેલ્ફ અને સ્ટાન્ડર્ડ 8. ચાલો આપણે એક નવી ટીમ બનાવીએ. ધારો કે હું સ્ટાન્ડર્ડ 7ની અંદર સબ્જેક્ટ લઉં છું, તો હું ઉપર જે 3 ડોટ્સ આપેલા છે એ ડોટ્સમાં તમે ક્લિક કરશો એટલે નીચે 2 ઓપ્શન આવશે, મેનેજ ટીમ, ક્રિએટ ન્યૂ ટીમ. એમાં આપણે ક્રિએટ ન્યૂ ટીમ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ તમારે અહીંયા ટીમનું નામ આપવાનું છે. ધારો કે સ્ટાન્ડર્ડ 7, સ્ટાન્ડર્ડ 7 કરી નીચે તમારે કંઈ ડિસ્ક્રિપ્શન લખવું હોય આ ગ્રુપ વિશે તો તમે લખી શકો છો. ત્યાર પછી જમણી બાજુ ઉપર જે ટિક માર્ક આપેલી છે એના પર ક્લિક કરશું એટલે આપણું સ્ટાન્ડર્ડ 7નું એક ટીમ ક્રિએટ થઈ જશે. ટીમ ક્રિએટ થઈ ગયા પછી આપણને નેક્સ્ટ ઓપ્શન એ કહેશે કે તમારે આની અંદર મેમ્બર એડ કરો. મેમ્બર એડ કરવો એટલે એઝ અ ટીચર, ધારો કે સ્ટાન્ડર્ડ 7માં તમારા ક્લાસમાં 40 સ્ટુડન્ટ છે, તો ગવર્મેન્ટે આઈ થિંક ઓલરેડી દરેક સ્ટુડન્ટ્સના એક યુનિક યુઝર આઈડી અને પાસવર્ડ આપેલા છે. તો તે યુઝર આઈડીમાં પહેલાં સૌ પ્રથમ 18 ડિજિટ છે અને ત્યાર પછી @ સાઇન છે, પછી ગુજ CCC ડોટ, ત્યાર પછી ડિસ્ટ્રિક્ટનું નામ છે, ધારો કે ભાવનગર હોય તો ભાવનગર, બીજા ડિસ્ટ્રિક્ટ હોય તો એ ડોટ ગુજ CCC અને .com કરીને આપેલું છે. તો અહીંયા આપણે જેનું એન્ટ્રી કરવી હોય, હું અહીંયા એક સેમ્પલ તરીકે અહીંયા હું એન્ટ્રી કરું છું જેથી તમને એક આઈડિયા આવે. સેમ્પલમાં આપણે જોઈએ તો અત્યારે હું કોઈ પણ એક ડિજિટ અહીંયા એન્ટર કરું એ રીતે 18 ડિજિટમાં ધારો કે આ રીતે એન્ટ્રી કરીએ. ત્યાર પછી અહીંયા કોઈ એક સિમ્બોલ આપણે @ ભાવનગર
guj.ccc.com અને ત્યાર પછી તમે નીચે બે ઓપ્શન આવશે કે આ જે તમે મેમ્બર છે એ એઝ અ મેમ્બર એડ કરવું છે કે એઝ અ ગેસ્ટ. આનો મેઇન ડિફરન્સ એ છે કે મેમ્બર એટલે આપણે, તમે એક સ્કૂલના ટીચર છો અને તમે તમારી સ્કૂલના વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવો છો, તો એને એઝ અ મેમ્બર તરીકે એડ કરવાના. પણ ધારો કે કોઈ બીજી સ્કૂલના ને આપણે ટૂંકમાં ઓર્ગેનાઇઝેશન સિવાયને કોઈને એડ કરતા હોય તો ગેસ્ટ, પણ અહીંયા અત્યારે આપણે ઇન્વાઇટ એઝ અ મેમ્બર સિલેક્ટ કરશું. જેવું થઈ જાય એટલે ટિક માર્ક ઉપર ક્લિક કરશું એટલે એક મેમ્બર છે આપણામાં એડ થઈ જશે. ત્યાર પછી ફરી વખત આપણે એક મેમ્બર એડ થઈ ગયા. અહીંયા જોઈશું તો 7 સ્ટાન્ડર્ડ્સની અંદર આપણને અહીંયા જનરલ કેટેગરીઝમાં, બાકી આપણે કોઈ પોસ્ટ લખવી હોય, કોઈ ફાઇલ અપલોડ કરવી હોય તો એ બધી વસ્તુ આપણે અહીંયા કરી શકશું. હજી આગળ આપણે 7 સ્ટાન્ડર્ડની બાજુમાં એ 3 ડોટ છે ત્યાં ક્લિક કરતા એની અંદર મેનેજ મેમ્બર્સ, જેવું મેનેજ મેમ્બર કરશો તમારે બીજા કોઈ મેમ્બર્સ એડ કરવા હોય. એક આપણે 14 નંબર એડ કર્યો, હજી એક મેમ્બર્સ આપણે એડ કરીએ. નીચે કોર્નરમાં જમણી બાજુ પ્લસ સિમ્બોલ છે તેના પર ક્લિક કરો. ફરી વખત એક ડિજિટ આપણે અહીંયા એડ કરીએ. ધારો કે આ વખતે 14ની જગ્યાએ અહીંયા હું 15 કરું છું. આ એક સેમ્પલ ડેટા જ છે, ખાસ ધ્યાન રાખજો. તમારે તમારા જે વિદ્યાર્થીના જે યુઝર આઈડી હોય તે અહીંયા લખવાના છે. તો આ રીતે તમારે પોતાની એક ટીમ બનાવવાની છે કે સ્ટાન્ડર્ડ 7ની ટીમ જે 30 સ્ટુડન્ટ 40 સ્ટુડન્ટ્સની હોય તે રીતે બધાના તમારે, અને આ વન ટાઈમ પ્રેક્ટિસ છે. સોરી, @ પછી તમારે ડિસ્ટ્રિક્ટ વાવનગર guj.ccc.com. જેવું તમે એન્ટર કરશો એટલે નીચે બે ઓપ્શન છે, મેમ્બર કે ગેસ્ટ. આપણે મેમ્બર તરીકે જ એડ કરવાના છે. ટિક માર્ક ઉપર ક્લિક કરો, બીજા મેમ્બર છે એ આપણી ટીમમાં એડ થઈ જશે. તો આ રીતે ફરી વખત તમે બેક જાઓ, બે મેમ્બર્સ અહીંયા એડ થઈ ગયા. હજી મારે ત્રીજા મેમ્બર એડ કરવા હોય તો એમાં નીચે કોર્નર ઉપર જે નીચેની બાજુ પ્લસ સિમ્બોલ છે એના પર ક્લિક કરો. પાછા તમે એક ત્રીજો અહીંયા યુઝર આઈડી એન્ટર કરો. તો આ રીતે તમારે એક ટીમ બનાવવાની રહેશે. તો અહીંયા આપણે ટોટલ 3 ટીમ બનાવેલી છે, સેલ્ફ, સ્ટાન્ડર્ડ 7, સ્ટાન્ડર્ડ 8. ફરી વખત તમે જ્યારે લોગિન કરશો એટલે તમને આ સ્ક્રીન દેખાશે, ધારો કે એક્ટિવિટી, ચેટ, ટીમ્સ, મીટિંગ્સ. તો તમારું મેઇન કામ પહેલું રહેશે કે તમે તમારા જે ધોરણ હોય એના સ્ટુડન્ટની એક ટીમ બનાવો. તો આપણે સૌ પ્રથમ નવી ટીમ ક્રિએટ કરવા માટે સૌથી ઉપર 3 જે બટન છે ત્યાં ગયા, એમાંથી નીચે ક્રિએટ ટીમ કરીને નામ આપ્યું એટલે સ્ટાન્ડર્ડ 7 નામની એક ટીમ બની. અને આ સ્ટાન્ડર્ડ 7ની અંદર આપણે આપણા મેમ્બર એડ કરવા હોય તો એની સામેની બાજુ જે 3 ડોટ્સ આપેલા છે એ 3 ડોટ્સ ઉપર ક્લિક કરશો એટલે નીચે સૌથી પહેલો ઓપ્શન છે મેનેજ મેમ્બર, એમાં જવાનું. મેનેજ મેમ્બરમાં જઈ અને નવા મેમ્બર એડ કરવા માટે નીચેની બાજુ જમણી બાજુ કોર્નરમાં જે પ્લસ સિમ્બોલ છે એના પર ક્લિક કરવાનું. તો જે પહેલું વર્ક જે એઝ એ ટીચર આપણું છે એ કે આપણી એક ટીમ બનાવવાની, આપણા ક્લાસના મેમ્બર્સની એક ટીમ. ધારો કે ટીમ છે એ આપણાથી બની ગઈ. હવે બીજો ઓપ્શન છે કે હવે આપણે કોઈ એક લેક્ચર લેવો છે આ ટીમ માટે, 7 સ્ટાન્ડર્ડ માટે, તો કઈ રીતે લેવો? તો લેક્ચર લેવા માટે એના માટે મીટિંગ ક્રિએટ કરવી પડે. તો મીટિંગ માટે જે નીચેની સાઈડ ચોથો ઓપ્શન છે એ મીટિંગમાં જવાનું. અત્યારે કોઈ મીટિંગ ક્રિએટ કરેલી નથી એટલે નીચે કોર્નરમાં જમણી બાજુ પ્લસ સિમ્બોલ આપેલો છે, પ્લસ ઉપર ક્લિક કરશો એટલે નવી મીટિંગ ક્રિએટ કરવા આપશે. તેમાં આ મીટિંગ તમે શેની ક્રિએટ કરો છો? ધારો કે તમે લખી શકો મીટિંગ બાય વિથ તમારું પોતાનું નામ લખી શકો. અહીંયા હું અત્યારે લખું છું મીટિંગ વિથ ડૉક્ટર અશ્વિન ડોબરિયા, મારું નામ લખ્યું છે. ધારો કે તમારે ડેઈલી કોઈ લેક્ચર્સ લેવાનો હોય તો અહીંયા ઓલ ડેઝ અહીંયા ઓન કરી દેવાનું. પણ ડેઈલી ન હોય ને સિલેક્ટેડ ડે માટે તમારે, ધારો કે કોઈ મંડેના તમારે લેક્ચર્સ લેવો છે તો અહીંયાથી તમે અહીંયાથી સિલેક્ટ કરો. ધારો કે 29 તારીખ, ઓકે. 29 તારીખમાં સવારે કેટલા વાગ્યે, ધારો કે 9 વાગ્યે સેશન લેવું છે, 9 વાગ્યે. તો અહીંયા તમે ટાઈમ સેટ કરી દો, કેટલા વાગ્યા સુધી, 1/2 કલાક કે કલાક. તો એ રીતે તમે એન્ડ ટાઈમ પણ સિલેક્ટ અહીંયાથી કરી શકો છો. તો આ 9 થી 10:30ના ટાઈમમાં જે કંઈ પણ મીટિંગ ક્રિએટ થશે, પહેલાં તમે મીટિંગની અંદર તમારું નામ અને તમારી ડેટ અને ટાઈમ સેટ થઈ કરી દેવાનું. જેવું થાય એટલે ઉપરની બાજુ જમણી બાજુ જે ટિક માર્ક સાઈન આવે છે એના પર ક્લિક કરશો. એના પર ક્લિક કરશો ત્યારે
આ શેડ્યુલની એક મીટિંગ ક્રિએટ થશે. આ ઇન્ફોર્મેશન ખૂબ જ અગત્યની છે. આમાં ઉપરની બાજુ બે ઓપ્શન છે, એક શેર મીટિંગ ઇન્વાઇટ અને બીજું કોપી મીટિંગ ઇન્વાઇટ. તમે કોપી મીટિંગ ઇન્વાઇટ કરશો તો આ મીટિંગની જે લિંક હશે એ કોપી થઈ જશે અને તમારા જે વિદ્યાર્થીઓનું જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે એ વોટ્સએપ ગ્રુપમાં જઈ અને સીધી તમે પેસ્ટ કરશો તો પણ ચાલશે. અથવા બીજો ઓપ્શન એ છે કે શેર મીટિંગ ઇન્વાઇટ કરશો તમે તો શેર મીટિંગમાં જઈ અને તમે સીધો અહીંયા કે આ મીટિંગ છે એ કોની સાથે શેર કરવી છે તો વોટ્સએપમાં જઈ અને તમે જે વિદ્યાર્થીઓનું જે વોટ્સએપ બનાવ્યું, ધારો કે હું અત્યારે આ વિદ્યાર્થીઓ માટેનું વોટ્સએપ મારું ગ્રુપ છે અશ્વિન, તો હું ત્યાં હું જઈ અને એન્ટર કરીશ તો આ મારા વોટ્સએપની અંદર આ મારી લિંક જે છે એ આ ગ્રુપમાં જેટલા સ્ટુડન્ટ હશે એને ઓટોમેટિકલી લિંક છે એ સેન્ડ થઈ જશે. સામેની બાજુએ વિદ્યાર્થી મિત્રોએ તો માત્ર એક જ વસ્તુ કરવાની છે કે આ લિંક જે આપી છે એના ઉપર ક્લિક કરશે એટલે ઓટોમેટિક એ આ ટીચરની લિંકમાં કનેક્ટ થઈ જશે. તો હવે આપણે જોઈએ તો એક પહેલું સ્ટેપ મીટિંગ ક્રિએટ કરવી, ત્યાર પછી મીટિંગની જે લિંક હોય એ શેર કરવી. શેર તમે વોટ્સએપ દ્વારા કરી શકશો અને ત્યાર પછી સૌથી અગત્યની વસ્તુ કે જેવી મીટિંગની લિંક શેર થઈ જાય પછી એઝ એ ટીચર તમારી જોઈન કરવાનું રહેશે. જેવું તમે જોઈન કરશો એટલે તમે આ મીટિંગ છે એ તમારી સાઈડથી સ્ટાર્ટ કરો છો. સ્ટાર્ટ કરો એટલે જોઈન નાવ ઉપર ક્લિક કરો. જેવું જોઈન નાવ કરશો એટલે સામે પક્ષે જ્યારે સ્ટુડન્ટ જે છે તમારી મીટિંગ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે અને જ્યારે સામે કોઈ સ્ટુડન્ટ છે એ પોતાની લિંક ઉપર ક્લિક કરશે ત્યારે કનેક્ટ થશે. ધારો કે એઝ અ ટીચર તમારે પોતાનું માઇક નીચે તમે જોશો તો ત્રણ ઓપ્શન આપ્યા છે. કેમેરો, જેવું કેમેરા ઉપર ક્લિક કરશો તો તમારો કેમેરો ઓન થશે, એના પર ફરીવાર ક્લિક કરશો ઓફ થશે. તમારો પોતાનો વોઇસ એટલે તમારું માઇક છે તમારે અનમ્યુટ કરવાનું એટલે ફરીવાર એ બટન ઉપર ક્લિક કરશો, અનમ્યુટ થશે. અનમ્યુટ હશે તો જ તમે જે બોલશો એ સામેની સાઈડ તમારા સ્ટુડન્ટ્સને સંભળાશે, નહીંતર એ સંભળાશે નહીં. તો એઝ અ ટીચર તમે આ મીટિંગ છે એ જોઈન કર્યા. હવે હું મારા બીજા મોબાઈલની અંદર તમે જે આપણે લિંક મોકલી એ લિંક બીજા સ્ટુડન્ટ જે છે એના પર ક્લિક કરશે ત્યારે કઈ રીતે કનેક્ટ થશે તો હું એ લિંક ઉપર ફરી વખત અહીંયા યસ. તો જ્યારે કોઈ સ્ટુડન્ટ કનેક્ટ થશે એટલે તમને અહીંયા પોપઅપ મેસેજ આવશે અને તમે તમારું લેક્ચરથી સ્ટાર્ટ કરી શકશો. બીજું આમાં એક અગત્યની વસ્તુ કે નીચે જ્યારે તમે આમ ટચ કરશો સ્ક્રીનને એટલે નીચે ચાર પાંચ ઓપ્શન આવે છે, એમાં ત્રણ ડોટ્સ આવે છે. એ ડોટ્સ ઉપર તમે જશો એટલે એમાં શેર ઓપ્શન છે. એ શેર ઓપ્શન ખાસ અગત્યનો છે કે એઝ એ ટીચર તમારે ક્યારેક તમારે કોઈ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપવું હોય અથવા તમારું લેપટોપ હોય અથવા તો મોબાઈલ હોય એની ટોટલ સ્ક્રીન આપણા સ્ટુડન્ટને બતાવવી હોય અથવા કોઈ ફોટો શેર કરવો હોય તો આ શેર બટન ઓપ્શનમાં જશો એટલે તમને ઓપ્શન આપશે કે તમારે શું શેર કરવું છે. શેર ફોટો કરવો છે, શેર વિડીયો કરવો છે, પાવરપોઈન્ટ કે તમારું આખું સ્ક્રીન શેર કરવું છે. તો આ રીતે તમે કોઈ પણ લેક્ચર જે છે એ ની મીટિંગ ક્રિએટ કરી શકો અને તમારા વિદ્યાર્થીઓને સેન્ડ કરી શકો. તો હું આશા રાખું કે શિક્ષક મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે માઇક્રોસોફ્ટ ટીમની અંદર એઝ અ ટીચર આપણે લોગિન થઈ આપણા ક્લાસની એક ટીમ કઈ રીતે બનાવી શકીએ અને ટીમ બન્યા પછી આપણે આપણા ક્લાસમાં લેક્ચર લેવો હોય કોઈ પર્ટિક્યુલર ડેટ અને ટાઈમ તો એની મીટિંગ કઈ રીતે ક્રિએટ કરવી અને મીટિંગ ક્રિએટ થઈ જાય પછી એ મીટિંગની લિંક આપણે વોટ્સએપ દ્વારા કઈ રીતે શેર કરવી અને એ શેર થઈ ગયા પછી આપણે કઈ રીતે જોઈન કરવું અને છેલ્લે આપણો લેક્ચરની અંદર કોઈ પણ આપણે મટીરિયલ શેર કરવું હોય તો ત્રણ ડોટ્સમાં જે શેર ઓપ્શન છે એના દ્વારા આપણે કઈ રીતે શેરિંગ કરી શકીએ અને છેલ્લે આપણે જ્યારે લેક્ચર પૂરો કરીએ ત્યારે આપણે જે લાસ્ટ બટન છે રેડ કલરનું બટન એ તમે પ્રેસ કરશો ત્યારે તમારું લેક્ચર જે છે એ ઓફ થઈ જશે એટલે સ્ટુડન્ટ સાથેનું જે કનેક્શન છે એ એન્ડ થઈ જશે. તો આશા રાખું ટીચર્સ શિક્ષક મિત્રો કે આ વિડીયો તમને ખાસ હેલ્પફુલ થશે તમારા ડે ટુ ડે લેક્ચર લેવા માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.